ભાદરવી પૂનમના મહામેળામાં અગાઉ મોહનથાળ પ્રસાદમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ થતા મોહનથાળનો વિવાદ સામે આવ્યો હતો, ત્યારે મોહનથાળ બનાવતી મોહિની કેટરર્સ કંપની પર અનેક સવાલો ઉઠ્યા હતા અને અંબાજી મંદિરના ચેરમેન તથા જિલ્લા કલેક્ટરે મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરી હતી, ત્યારે હાલમાં અંબાજી મંદિરમાં મોહનથાળ બનાવવાની કામગીરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે મંદિરમાં વેચાણ થતા મોહનથાળના બોક્સ મોહિની કેટરર્સના વાપરવામાં આવી રહ્યા છે, જેને લઈ એનએસયુઆઈએ વિરોધ કરી ખુલાસો માંગ્યો હતો। बाजू एवं कहवा थाय से कि अमें 3.5 करोड़ रुपया पेमेंट अटकाई दीधु से कंपनी ने ब्लेक लिस्ट करी है, तो आ मोहानी केटरस नामे आ प्रसाद कई रीते वेचाय से शू कलेक्टर साहेब लोग ने जूठू बोली और मामलों दबाव प्रयत्न करो फरी मोहानी ने केटरस ने काम आप के आ बहुत मोटो खुलासो करने बाबत है, कारण के आ साहेब लाख श्रद्धाओं ज्यादा दर्शन कराया था ज्या माता ने श्रद्धा से आया था एमने एवं खातरी आपी थी कि अमे कई कार्यवाही करशू और फरी मोहिनी केटरस 350 डब्बा घीरी अखाद्य पकड़ाणो तो एने फरीथी काम केम आप्युं। તો બીજી તરફ અંબાજી મંદિરના વહીવટદારું કહ્યું છે કે મોહિની કેટરર્સના બોક્સ વધ્યા હતા, તે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે, હાલમાં મોહનથાળનો પ્રસાદ તો અંબાજી મંદિર ટ્રસ્ટ જ બનાવી રહ્યું છે। મોહિની કેટરર્સનું ટેન્ડર રદ કર્યા અને એક મહિનાથી વધુ સમય બાદ પણ તેના બોક્સમાં જ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ વેચી રહ્યું છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ફરી અંબાજીમાં ભક્તોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે, પ્રસાદમાં ફરી ભેળસેળનો પ્રશ્ન ઉદ્ભવે તો જવાબદાર કોણ?